વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપે વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાક્ટર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ઇંગ્લિશ યુનિટ નંબર 3 માં એબીસીડી ના અક્ષરો આપેલા છે એમાં એક સરખા લાગતા અક્ષરો ઉપર આપણે પહેલી અને બીજી એબીસીડી ના અહીંયા અક્ષરો આપ્યા છે. હવે એક સરખા લાગતા અક્ષરો ઉપર આપણે આ રીતના લંબ ચોરસ કરવાનું છે. તો બધાએ મારી સાથે પોતાની ઇંગ્લિશ ગ્રામરની બુક ની અંદર એજ નંબર 35 ઉપર ધ્યાન આપશે અને જે રીતના હું કરાવું એ રીતના તમારે પણ કરવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણને અહીંયા એક સરખા લાગતા અક્ષરો મળ્યા છે. અહીંયા સી છે, અહીંયા સ્મોલ એટલે બીજી એબીસીડી નો સી છે, અહીંયા એમ છે, અહીંયા આર છે. તો એક સરખા લાગતા અક્ષરો મળ્યા છે તો કે સી. તો એના પરથી આ રીતના આપણે લંબ ચોરસ બનાવશું, લંબ વર્તુળ કરવાનું છે. ત્યારબાદ અહીંયા એક છે એ એક સરખો છે તો તેના પરથી આ રીતના આપણે HS કેપિટલ એન્ડ સ્મોલ આ બંને H ઉપર આપણે લંબ વર્તુળ કરવાનું છે. પછી અહીંયા આપેલો છે E તો ત્યાં E ઉપર આપણે કરવાનું છે. ત્યારબાદ છે R તો અહીંયા આ રીતના R પર પહેલી બીસીડી નો R અને બીજી બીસીડી ના R પર આપણે લંબ વર્તુળ કરવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ત્યાં આપણને X આપેલો છે પહેલી એબીસીડી નું અને બીજી એબીસીડી નું તો ત્યાં આપણે લંબ વર્તુળ કરીશું. ત્યારબાદ છે J પહેલી એબીસીડી નું અને બીજી એબીસીડી નું. પછી અહીંયા આપેલ છે T કેપિટલ અને સ્મોલ. અહીંયા S આપેલો છે અહીંયા G તો એક સરખા મળ્યા છે તો કે T તો અહીંયા T ઉપર આપણે મૂકીશું. ત્યારબાદ છે V કરેલું હોવું જોઈએ. અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા પહેલા મળી શકીએ.